જીવનને એક ભવ્ય બનાવવા માટે જીવનના અંતે સ્થિરતા સમતા નિર્ભયતા પૂર્ણતા અને શાંતિનો અનુભવ માટે એવા સદ વિચારોનું વાવેતર કરવું એ જરૂરી છે તો એ સદવિચારના વાવેતરમાં જેવો સંગ એવો રંગ જેવી સોબત એવી અસર તો સારા વિચારોનું આપણા જીવનમાં વાવેતર ક્યારે થાય તો એક તો સતશાસ્ત્રનો યોગ હોય તો ખરાબ વાંચન કરીએ તો આપણા મગજમાં ખરાબ વિચારો આવવાના પણ જે જીવનના એક ઉચ્ચતમ મૂલ્યો વેલ્યુઝ ઓફ લાઈફ જેની અંદર નિરૂપાયેલા છે એવા શાસ્ત્રનો જો યોગ હોય એનું વાંચન હોય તો સેજે છે જે આપણા જીવનમાં પણ સારી પ્રેરણા મળે બીજું એક પાસું છે આપણા જીવનમાં એ છે મંદિર સ્થાન કયા સ્થાનમાં બેઠા છો એના આધારે આપણા વિચારો બદલાય તમે થિયેટરમાં બેઠા હો કોઈ હિંસક પિક્ચર જોતા હો તો કોઈ દિવસ આપણે જીવનમાં સારા વિચારો આવવાની શક્યતા એ નથી ખરાબ ચિત્રો જોતા હો એ વખતે આપણું મન કેટલું બધું વિક્ષો પામે છે એ આપણે જાણીએ છીએ પિક્ચરમાં જે કોઈ ફોટાઓ આવે છે તો નકલી જ છે એ કોઈ સાચી સ્ત્રી નથી કોઈ સાચો કોઈ પ્રસંગ નથી છતાં એવા હિંસક દ્રશ્યો એ કેમેરાની કરામતને લીધે અથવા એવા ખરાબ ચિત્રો હોય તો આપણા મગજમાં એ વિચારો બદલાય છે તો એ ભૂમિકાના પણ કંઈક એ વેવ જ આપણા મગજ ઉપર અસર કરે છે રામાયણમાં પ્રસંગ છે કે મા રામાયણનું જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે રાવણની ગાદી ઉપર એ વિભીષણનું એ રાજ્યાભિષેક કરવા માટે રામચંદ્ર ભગવાને લક્ષ્મણજીને મોકલ્યા પણ લક્ષ્મણજીને એક સૂચન કરેલું કે રાવણની ગાદી પર ના બેસીશ પણ વિભીષણે બહુ કહ્યું કે તમે આ ગાદીને પવિત્ર કરો પાવન કરો પ્રસાદીની કરો અને વિભીષણ જ્યારે એ રાવણની ગાદી ઉપર બેસે છે તો એના મગજમાં આખા રાવણ જેવા વિચારો આવવા માંડ્યા કોણ છે રામલો કાઢી મૂકો અહીંથી તો એક અપવિત્ર સ્થાન હતું શ્રવણની કથા વાર્તા કરતાં તમને ખબર હશે એના મા બાપને ખભે બેસાડીને શ્રવણ લઈને જતા હતા એવી એક ભૂમિકા આવી તો ભૂમિકામાં એના મગજના વિચારો બદલાઈ ગયા અને કાવડ નીચે મૂકી દીધી અને એના મા બાપને કહેવા લાગ્યો કે હું થોડો તમારો નોકર છું મારે આ બધી માથાકૂટ નથી કર્યું અત્યાર સુધી મેં જે કાંઈ તમને અહીં સુધી લાવ્યો એના મને પગારના પૈસા આપી દો હવે અહીંથી મૂકીને હું જતો રહેવાનો છું મારે આવું ગધા વહેતરું નથી કરવું તો શ્રવણના મગજમાં હવે વિચાર આવી ગયા પણ એના માતા પિતાને ખબર હતી કે શ્રવણ તો એક આદર્શ પુત્ર હતો પણ એના વિચારો જે બદલાયા છે એનું કાન સ્થાનની ભૂમિકા છે એ ભૂમિકાની અસર છે એના મા બાપે હાથ જોડીને વિનંતી કરી કે બેટા અહીંયા અમે અંતરિયાળ ક્યાં રહીએ પણ કોઈ એક જગ્યાએ સ્થાનમાં કોઈ ગામમાં મૂકી દે પછી તારે જ્યાં જવું ત્યાં જજે અમે અમારી જિંદગી અમારી રીતે પૂરી કરશું અને બહુ વિનંતી કરી એટલે કે તારા બધા જ પગારના પૈસા અમે ત્યાં આપી દઈશું પણ અમને એક જગ્યા લઈ જાય કોઈ ગામ આવે ત્યાં અને પછી શ્રવણ બહુ વિનંતી સાંભળીને લઈને જતા હતા અને એ જમીનની ભૂમિકા પસાર થઈ ગઈ અને પાછાના વિચારો શાંત થયા અને મા બાપને માફી માગી કે હું આપના વિશે આવું બોલો એના મા બાપે કીધું કે એમાં તારો વાંક નથી એ ભૂમિકાનો પ્રતાપ છે તો જીવનની અંદર કઈ ભૂમિકા ઉપર આપણે બેઠા છીએ કઈ સ્થાનમાં બેઠા છીએ એ પ્રકારે આપણા વિચારો બદલાઈ જાય છે તો મંદિરો એક પવિત્ર એવું સ્થાન છે કે જ્યાં આપણને એક સારા વિચારો સેજે સેજે ઉગે સેજે છેજે આપણા જીવનમાં સારા વિચારોનું વાવેતર થાય તો મંદિર જેમ પુસ્તકો છે શાસ્ત્રો છે એ બ્રહ્મ વિદ્યાના પાઠ્યપુસ્તકો છે જેમ એન્જિનિયરિંગના પુસ્તકો હોય મેડિકલના પુસ્તકો હોય એમ સરશાસ્ત્રો છે એ જીવન વિદ્યાના એક પાઠ્યપુસ્તકો છે અને મંદિર છે એ જીવનવિદ્યાની સ્કૂલો છે કોલેજો છે જેમ ભણવા માટે કોલેજોની જરૂરિયાત પડે છે સ્કૂલોની જરૂરિયાત પડે છે એમ જેમ બ્રહ્મવિદ્યાના પાઠો શીખાય જ્યાં જીવન જીવવાની કળાઓ શીખાય એવી એક જીવનવિદ્યાના કે બ્રહ્મવિદ્યાના પાઠ એ મંદિરમાં શીખાય છે કારણ કે મંદિર એ શ્રદ્ધાનું કેન્દ્ર છે જે ભગવાન સાક્ષાત બિરાજમાન છે ભગવાન તો અણુ અણુમાં વ્યાપક છે ઘણા લોકો કહે છે કે અણુ અણુમાં ભગવાન વ્યાપક છે વાત સાચી છે પણ અણુ અણુમાં રહેલા ભગવાન આપણને દેખાતા નથી શાસ્ત્રમાં ચાર પ્રકારે ભગવાનની વાત કરી છે એક તો ભગવાન વ્યતિરિક્ક સ્વરૂપ છે જે ધામમાં છે ગોલોકમાં હોય કૃષ્ણ ભગવાન વૈકૂંટમાં વિષ્ણુ ભગવાન હોય અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણ હોય હવે એ ભગવાન તો અહીં આપણે દેખાતા નથી હવે દિલ્હીમાં બેઠેલા બાદપાઈ દેખાતા નથી તો પછી અક્ષરધામમાં રહેલા ભગવાન ક્યાંથી દેખાય આપણે પાત્રતા નથી એટલે એ ભગવાન અણુ અણુમાં છે એ પણ દેખાતા નથી આપણને બેક્ટેરિયા દેખાતા નથી વાયરસ દેખાતા નથી તો એ વાયરસમાં રહેલા પણ ભગવાન આપણને ક્યાંથી દેખાય આપણી જો માઇક્રોસ્કોપિક આઈઝ હોય તો બેક્ટેરિયા દેખાય સુપર માઇક્રોસ્કોપિક આઈ જ હોય તો આપણને વાયરસ દેખાય પણ ડિવાઇન એ માઇક્રોસ્કોપિક આઈઝ હોય તો જ અણુમાં રહેલા ભગવાન દેખાય બાકી બોલવું છેલું છે પણ એ અનુભવાતું નથી અવતારો છે પૃથ્વી પર અમુક સમય પૂરતા આવીને જતા રહ્યા રામ ભગવાન આવીને જતા રહ્યા કૃષ્ણ ભગવાન આવીને જતા રહ્યા સ્વામિનારાયણ ભગવાન આવીને જતા રહ્યા તો હવે અક્ષરતામાં રહેલા ભગવાન દેખાતા નથી અણુ અણુમાં ભગવાન પણ દેખાતા નથી અવતારો જ્યારે પ્રગટ થાય એ વખતે આપણે હાજર નહોતા તો પછી ભગવાનને ક્યાં ભજવા ભગવાન કઈ જગ્યાએ પામવા જવું મન તો ચંચલ છે મનને એકાગ્ર કરવા માટે કોઈ સ્થૂળ વસ્તુની જરૂરિયાત છે એટલે આપણા ઋષિ મુનિઓએ એક મંદિરોમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠાનું એક ભવ્ય આયોજન કર્યું કે જેમાં સામાન્ય લોકો પણ એક ભગવાનમાં શ્રદ્ધા રાખી શકે કે આ ભગવાન એ જગતના કરતા હરતા છે આ ભગવાન એ મારા નિયંતા છે આ ભગવાન એ સર્વજ્ઞ છે આ ભગવાન મારા હૃદયમાં છે આ ભગવાન સર્વના હૃદયમાં છે આ ભગવાનને મારે રાજી કરવાના છે આ ભગવાનની મારે આજ્ઞા પાડવાની છે તો જ્યારે જ્યારે મંદિરમાં જાય ત્યારે એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે આપણી એક પ્રાર્થનાનું એક સ્થાન છે કે જ્યાં આપણે આપણું હૃદય ખોલી શકીએ આપણી જે બળતરાઓ છે જ્યાં રજૂ કરી શકીએ આપણા જે પ્રશ્નો છે એ ભગવાન પાછળ રજૂ કરી શકીએ એવું એક સ્થાન છે જે ભક્તિ અને ઉપાસનાનું માધ્યમ છે ભગવાનને કંઈક અર્પણ કરવું છે આપણા હૃદયમાં ભક્તિ ભાવના છે જો મંદિર જ ન હોય તો અક્ષરધામાં રહેલા ભગવાન દેખાતા નથી અણુ અણુમાં રહેલા ભગવાન અનુભવાતા નથી અવતારું આપણી વખતે હાજર નથી તો પછી ભગવાનને કંઈક અર્પણ કરવાનું છે તો ક્યાં અર્પણ કરો હવામાં અર્પણ કરો ભગવાન તો કૂતરામાંય છે પણ કૂતરાને કંઈ થાલ ન ધરાવે બધી દુનિયા માને છે કે ભગવાન દરેકમાં છે પણ છતાંય જ્યાં ભગવાન સાક્ષાત બિરાજમાન છે એવું કોઈક સ્થાન હોવું જોઈએ અને એટલા માટે ભારતીય ઋષિ મુનિઓએ એક મંદિરોની એક ભવ્ય એક રચના કરી કે જેમાં ભગવાનની મૂર્તિ દ્વારા ભગવાનનો સાક્ષાત વાસ છે એ આપણી એક શ્રદ્ધા છે જેમ સૂર્ય છે સૂર્ય તો બધી જગ્યાએ વ્યાપક છે પણ જમીનમાં સૂર્યનું પ્રતિબિંબ ના દેખાય પાણીમાં થોડુંક ઝાંખું ઝાંખું દેખાય પણ અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય કારણ કે અરીસો વધારે ચોખ્ખો છે એમ ભગવાન સર્વતા વ્યાપક હોવા છતાં જે મૂર્તિમાં ભગવાનનું આહવાન કરવામાં આવેલું છે જેમાં પ્રતિષ્ઠા કરવામાં આવી છે એમાં સાક્ષાત સાક્ષાત ભગવાન રહ્યા છે ભગવાન સ્વામને પણ વચરમતમાં વાત કરી છે કે અષ્ટ પ્રકારની જે મૂર્તિમાં છે ભગવાન સાક્ષાત બિરાજમાન છે ભલે આપણને દેખાતું નથી ઘણું બધું દેખાતું નથી આપણને આજે પંખામાં જે ઇલેક્ટ્રિક કરંટ છે ક્યાં દેખાય છે વાયરમાં ઇલેક્ટ્રિક કરંટ દેખાતો નથી વાયરસ દેખાતો નથી બેક્ટેરિયા દેખાતા નથી આપણા દાદાના દાદાના દાદા ક્યાં દેખાય છે છતાં હતા કે નહીં જાપાનીથી ક્યાં દેખાય છે છતાં નથી અમેરિકા દેખ ક્યાં દેખાય છે છતાં નથી ઘણું બધું દેખાતું નથી છતાં આપણે માનીએ છીએ એ શ્રદ્ધાનો વિષય છે એ જોવા માટે એ માઇક્રોસ્કોપ આઈઝની જરૂરિયાત પડે છે પણ ભગવાન કે મોટા પુરુષના વચનમાં આપણે વિશ્વાસ રાખવો પડે જે વસ્તુ આપણે જોઈ શકતા નથી એમાં વિશ્વાસ રાખવો પડે અથવા તો એ વસ્તુ જોવા માટે આપણી સ્થિતિ બદલવી પડે જેમ દાખલા તરીકે કોઈ અત્યારે મંદિરના શિખર ઉપર આપણને એક વ્યક્તિ આવીને કે ત્યાં ત્યાં ઊભો ભમ કહેતો હોય કે રોડ ઉપર સ્કૂટર જાય છે હવે આપણને સ્કૂટર દેખાય છે તો એ ખોટો છે આપણે ખોટા છીએ જો આપણે રોડ ઉપર સ્કૂટર જવું હોય તો આપણે મંદિરના શિખરો ઉપર જવું પડે અને મંદિરના શિખરો ઉપર આપણે ના જઈ શકતા હોય તો એના વચ્ચેમાં વિશ્વાસ મૂકવો પડે બે જ વસ્તુ છે તો જેને મૂર્તિમાં ભગવાન દેખાય છે એના વચનમાં વિશ્વાસ રાખવો પડે અને વિશ્વાસ જો ન રાખવો હોય તો જેને ભગવાનની મૂર્તિમાં ભગવાન દેખાય છે ત્યાં સુધીની આપણી કક્ષા વધારવી પડે તો જ શક્ય છે તો જ્યાં સુધી આપણી સ્થિતિ નથી જેમ કોઈ એમ કહે તમારા હાથમાં લાખો બેક્ટેરિયા છે મને દેખાતા નથી તો મારે એ વ્યક્તિના વચનમાં વિશ્વાસ મૂકવો પડે કારણ કે એની પાસે માઇક્રોસ્કોપ છે અથવા તો મારે માઇક્રોસ્કોપ લઈને જોવું પડે તો મૂળ વસ્તુ એટલી છે કે મૂર્તિમાં એ ભગવાન બિરાજમાન છે એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે જ્યાં આપણને અનંત જીવના પ્રશ્નોમાં અમે તેવી હતાશામાં કે ગમે તેવી નિરાશામાં એક ભગવાન એ આપણા તારક છે ભગવાન આપણા ઉદ્ધારક છે એવા એક શ્રદ્ધાથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સ્તુતિ કરીએ તો જરૂર ભગવાન પ્રાર્થના સાંભળે છે અને આપણે એક બે દિવસ પછી એની વિશેષ વાત આપણે કરીશું પણ મંદિર એક સમાજનું એક આવશ્યક નહીં પણ અનિવાર્ય અંગ છે સમાજમાં જેમ સ્કૂલોની જરૂરિયાત છે સમાજમાં જેમ કોલેજ અને હોસ્પિટલની જરૂરિયાત છે સમાજમાં જેમ અનેક પ્રકારની જે જુદી જુદી ઓફિસ હોય કલેક્ટરની ઓફિસ હોય અથવા તો મુખ્યમંત્રીનું ઓફિસ હોય કે વડાપ્રધાનનું ઓફિસ હોય અથવા તો કોર્ટ હોય આવા અનેક મકાનોની જેમ સમાજની વ્યવસ્થા માટે જરૂરી છે એમ સમાજનું આંતરિક વ્યવસ્થા તંત્ર જળવાઈ રહે સમાજની અંદર એક નૈતિકતા આધ્યાત્મિકતા ધાર્મિકતા જળવાઈ રહે એના માટે પણ મંદિરોની ખૂબ જરૂરિયાત છે આ બાબતમાં ઘણા લોકોને પ્રશ્ન હોય છે કે આ મંદિરોમાં આ બધા ખોટા ખર્ચાની શું જરૂર છે અને એમાં ખાસ કરીને જ્યારે સ્વામના મંદિરો બંધાય અને એમાંય જ્યારે પ્રમુખસ્વામી મહારાજના મંદિરો બંધાય તો ઘણા બધા બૌદ્ધિક લોકો જે પોતાને બૌદ્ધિક માને છે હકીકતમાં નથી હોતા એ લોકોને એવો પ્રશ્ન હોય છે કે આ પ્રમુખ સ્વામી આટલા બધા મંદિરોમાં આટલા બધા પૈસા શું કામ ખર્ચે છે થોડાક વર્ષો પહેલાં રાજકોટમાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એ વખતે એક ભાઈને ત્યાં અને દ્રામણી ગયેલા એ પોતે ડૉક્ટર હતા પણ એના મિત્રો એને ત્યાં આવેલા તમે કદાચ રાજકોટનું મંદિર જોયું હશે બહુ ભવ્ય મંદિર છે તો એને પૂછ્યું કે સામે તમે આ મંદિરમાં કેટલા રૂપિયા ખર્ચ્યા તારા બાપનું શું ગયું એમાં તને શું તકલીફ પડે તો કે આટલા બધા રૂપિયા શું કામ ખર્ચ્યા પણ તને વાંધો શું આવ્યો એમ કે આ ખોટા તમે આથરા ખેડકા છે ખોટા મંદિરના પૈસા બગાડો છો પછી એને પૂછ્યું કે તો શું કરવું જોઈએ તો કે સ્કૂલો બાંધો કોલેજો બાંધો મેં પૂછ્યું કે સ્કૂલ અને કોલેજો બાંધીએ તો શું થાય તો કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધે પછી એને પૂછ્યું કે સાક્ષરતાનું પ્રમાણ વધે તો શું થાય તો કે નિરક્ષરતાનું પ્રમાણ ઘટે પછી એને પૂછ્યું જો નિરક્ષરતાનું પ્રમાણ ઘટે તો શું થાય તો કે ભારતના પ્રશ્નો ઓછા થાય પછી એને પૂછ્યું કે ભારતના પ્રશ્નો ભણેલાના છે કે અભણના છે ભારતમાં જે પ્રશ્નો છે એ ભણેલાના છે કે અભણના શું ભારતમાં ડૉક્ટરો ઓછા છે એના પ્રશ્નો છે એન્જિનિયરો ઓછા છે એના પ્રશ્નો છે વકીલો અને ન્યાયાધીશો ઓછા છે એના પ્રશ્નો છે શિક્ષકો અને પ્રોફેસરો ભારતમાં ઓછા છે એના પ્રશ્નો છે કે માણસો ઓછા છે એના પ્રશ્નો છે ડૉક્ટર હોય માણસ ના પણ હોય એક નાટક હતું શું ડૉક્ટર તમે પણ મુંબઈમાં ગુજરાતી નાટક ભજવ્યા પછી એક એનએસિષ્યા આપનાર એક ડૉક્ટરે ચિત્રલેખામાં લેખ લખેલો કે મેં લગભગ દસ હજાર ઓપરેશન વખતે મેં એનએસિષ્યા આપેલો ચાલીસ ટકા ઓપરેશન જરૂરી હતા જો તમે આજે એક ટેબ્લેટથી સારું થાય એમ હોય પણ ડૉક્ટરે તમને પચાસ ટેબ્લેટ લખી આપે શું કામે એને મેડિકલ સ્ટોર સાથે ઇન્ટરનેટ કનેક્શન છે એને કશું ખાલી શરદી થઈ હોય ને કે તમે સોનોગ્રાફી કઢાવવું પડશે ને એક્સરે પડાવવું પડશે ને તમારે તો લોહી બ્લડ ટેસ્ટ કરાવવું પડશે શું કામ કે બધાની સાથે કનેક્શન છે તમે જુઓ આજે ભોજનમાં ભૂકંપ થયો માણસો મરી ગયા એ ભૂકંપને લીધે નથી મર્યા એન્જિનિયરોને લીધે મેરા જ ખબર છે બિલ્ડર્સને લીધે મેરા છે તો જ્યાં નીતિ નથી જ્યાં પ્રામાણિકતા નથી ખાલી ભણેલા ભૂતને શું કરશો તમે આજે તમે જો એટમ બમની શોધ કરનાર કોઈ ભારતનો અભણ ભરવાડ નથી કે અભણ ખેડૂત નથી જે ભારતના જે રાજકીય નેતાઓ જે ભ્રષ્ટાચાર કરે છે કોઈ અભણ નથી મુવા આપણે એક વખતના જે વડાપ્રધાન ચૌદ ભાષા ઉપર કમાન્ડ હતો કેટલા વિષયો ઉપર એમ થયેલા પણ એને એની સરકારમાં વીસ હજાર કરોડ રૂપિયાના કૌભાંડો થયા છે એટલે એમના માનશો કે સમાજમાં સ્કૂલ અને કોલેજો વધી જાય એટલે કંઈ સમાજના પ્રશ્નો હલ થઈ જશે ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે ત્રણે જ યુનિવર્સિટી હતી અત્યારે એકસો ને સાઠ કરતાં વધારે યુનિવર્સિટી છે શું તમે એમ માનો છો કે સમાજના પ્રશ્નો ઓછા થયા છે ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે સ્કૂલ કોલેજો બહુ ઓછી સંખ્યામાં હતી અત્યારે હજારોની સંખ્યામાં કોલેજો થઈ છે તો સમાજના પ્રશ્નો ઓછા ન થયા તો એ સમાજને સંસ્કારિત કરવા માટે મંદિરોની જરૂરિયાત છે તો કે તો બધું બરાબર પણ કે તમે એમ કહેતા હોસ્પિટલ બાંધો શું બાંધો પછી મેં કીધું કે ભાઈ ભારતમાં હોસ્પિટલની સંખ્યા વધે એ ભારત દેશની સાચી પ્રગતિ છે કે ઓછી હોસ્પિટલની જરૂરિયાત પડે એ સાચી પ્રગતિ છે હં ભારત દેશમાં હોસ્પિટલની સંખ્યાની વધુ જરૂર પડે એ સાચી પ્રગતિ છે કે દેશમાં હોસ્પિટલની જરૂરિયાત ઓછામાં ઓછી પડે એ સાચી પ્રગતિ છે આજે તમે જુઓ સમજી શકો છો ને તમે હોસ્પિટલની સંખ્યા વધારે જરૂર પડે કોઈ દેશની પ્રગતિ નથી અધોગતિ છે આજે વિશ્વના પંચાસ દુનિયાભરના લોકો કહે છે કે પંચ્યાસી ટકા રોગનું કારણ માણસનું મન છે મનમાં ટેન્શન છે ફ્રસ્ટ્રેશન છે ડિપ્રેશન છે મન જ છે એ એ જ વાદો આજે કેટલા રોગ આજે વ્યસ્તને લીધે થાય છે દર વર્ષે પાંચ લાખથી વધારે કેન્સરના દર્દીઓ ફક્ત તમાકુને લીધે ભારતમાં વધે છે કેટલી હોસ્પિટલ બાંધશો તો તમાકુ મૂકવાનું જરૂરિયાત નથી એ વ્યસન મુકાવવાની જરૂરિયાત નથી તો એ કે હોસ્પિટલમાં મુકાય છે સ્કૂલમાં મુકાય છે કોલેજમાં મૂકાય છે તો આવા મંદિર જેવા સ્થાનમાં કંઈક લોકોને પ્રેરણા મળે અને એને લીધે હજારો લોકો આજે જો સ્વામીએ મંદિરો બાંધ્યા છે હજારો લોકો વ્યસન મુક્ત થયા છે આ મંદિરને લીધે છે ને એટલે અને તમને જ્યારે ટેન્શન ફ્રસ્ટ્રેશન ડિપ્રેશન આજે દરરોજના બે હજાર માણસ આપઘાત કરે છે કઈ જગ્યાએ સોલ્યુશન છે શું વિશ્વમાં કોલેજો નથી સ્કૂલો નથી હોસ્પિટલ નથી છતાં દર વર્ષે બે હજાર માણસ આપઘાત કરતા હોય ક્યાંક એનું સમાધાન નથી ને કે પ્રશ્નનું સમાધાન નથી ને મળતું ક્યાંક તો મૂળ એને મંદિરમાં શ્રદ્ધા ખોટી છે જો મંદિરમાં શ્રદ્ધા હોય તો મંદિર પાસે જઈને ભગવાનને પ્રાર્થના કરે અથવા મંદિરમાં જે કથાવર્તા ચાલતી હોય એ સાંભળે તો સમજણ મળે તો એની સ્થિતિ થાય અને પ્રશ્નો એ હલ કરી શકે તો જીવનમાં ભલે સ્કૂલોની જરૂરિયાત છે એ ના નથી પાડતા આજે પ્રમુખ સ્વામી પણ સ્કૂલ બાંધે છે ગુરુકુલ બાંધે છે કોલેજ બાંધે છે હોસ્પિટલની જરૂરિયાત નથી એવું અમે નથી કહેતા પ્રમુખ સ્વામી પણ હોસ્પિટલ બાંધે છે અને આદર્શ બાંધે છે તમે બધી થર્ડ ક્લાસની હોસ્પિટલ નથી જેમ સમાજમાં બીજી હોય છે એવી પ્રમુખ સ્વરણ સ્કૂલ લો કોલેજ લો કે હોસ્પિટલો લો તો હોસ્ટેલ લો એ આદર્શ જ હોય છે તો એટલે એ કંઈ ખોટા ખર્ચા એવું નથી તો ત્યાં ભાવનગરમાં મેડિકલ કોન્ફરન્સ હતી તો એ બધા ડૉક્ટરોએ કે સ્વામી તમે મંદિર બાંધો એની ના નથી પણ તમે મોટા મંદિર શું કામ બાંધો ભગવાને તમે આરતી ઉતાર્યું છે એમ થાવેના હોય તો નાનું મંદિર હોય તો ચાલે પછી એને મેં કહ્યું કે ભાઈ મો ભગવાને તો મોટા મંદિરની જરૂરિયાત નથી નાના મંદિરની જરૂરિયાત નથી ભગવાન તો કહેતા જ નથી તો મારા માટે મંદિર બાંધ કોઈ દિવસ રામ ભગવાને કોઈને કીધું નથી તમે મંદિર બાંધો કૃષ્ણ ભગવાન ક્યારેય કોઈને કીધું નથી તમે મંદિર બાંધો અને ભગવાન સ્વામને કીધું નથી તમે મારા માટે મંદિર બાંધો આ તો ભક્તોની ભક્તિ છે કે જે ભગવાને મને જન્મ આપ્યો જે ભગવાન મને હવા પાણી પ્રકાશ આપ્યા જે ભગવાન મને જીવન આપ્યું જે ભગવાન મને વ્યસન મુક્ત કર્યું જે ભગવાન મને મોક્ષનો દ્વાર બતાવ્યો એ ભગવાન માટે હું શું ન કરું એ ભક્તોની ભક્તિ છે જેમ મેં કહ્યું કે ચારસો વર્ષ પહેલાં તાજમહલ બંધાયો છે ખબર છે ને તાજમહલ કોને બાંધ્યો છે શાહજાહે કોના માટે બાંધ્યો હતો મુમતાજે નહોતું કીધું કે મારા માટે તાજમહલ બંધાવજે છે મુમતાજે કહ્યું નહોતું પણ શાહજાહે પોતાના પ્રેમના પ્રતિક માટે હું મુમતાજ માટે શું ન કરું લો એક મુમતાજ માટે શું ન કરું તો એ વખતે અઢાર કરોડનું કબ્રસ્તાન બાંધ્યું છે અઢાર કરોડનું ચારસો વર્ષ પહેલાં એ વર્ષે કોઈ ભારતના કોઈ કોઈ ગરીબો નહોતા ભારતમાં અભણ નહોતા ભારતમાં કોઈ બીમાર નહોતા કેમ સ્કૂલ ના બાંધે કેમ કોલેજ ના બાંધે કેમ હોસ્પિટલ ના બાંધે કેમ કોઈને ગરીબોને દાન ન દીધું કેમ આ તાજમહલ બાંધો શું લોકોને જીવનમાંથી શું શીખવા મળ્યું ચાલો એક માઈક જીવડી માટે માઇક જીવડાય હમ આટલું મોટું તાજમહલ બાંધો છતાં પણ એમાં કોઈને લાગતું નથી પ્રશ્ન તો એક માઈક જીવ મુમતાજ માટે એક માઈક જીવડો એ શાહજહા જો ચારસો વર્ષ પહેલાં અઢાર કરોડ રૂપિયાનું કબરસ્તાન બાંધી શકતો હોય તો ભક્તને જે ભગવાને હવા પાણી પ્રકાશ બુદ્ધિ આપ્યા છે ભગવાન પાંચ મિનિટ હવાનો કોક બંધ કરી દે ને તો બધા પાંચ જ મિનિટ બંધ કરી દે ને તો બધા હોઈ જાય બધે બુદ્ધિશાળી ડાયન તમારે વૈજ્ઞાનિકો ગમે એટલા ઊંધા ચાતા થાય ને કશું ચાલેવું નથી આ ભગવાન જો પાણીનો કોક બંધ કરી દીધો છે કેવી બધી તકલીફ છે દુનિયાભરને લાવો તમે વૈજ્ઞાનિકોને જુઓ કેવી રીતે વરસાદ પાડો પણ મૂળ વાત એટલી છે કે ભગવાનની શક્તિ છે ભગવાને જીવન આપવું છે એને ભગવાનના આધારે આપણે જીવીએ છીએ એ ભગવાન માટે હું શું ન કરું એ ભક્તોની ભક્તિ છે આપણે ભારત દેશમાં જે ગરીબોની વાત કરે છે ને એ ભારત દેશની અંદર ઇન્દિરા ગાંધીએ ભારત દેશના ઉદ્ધાર માટે શું કર્યું છે ઇતિહાસ તમે જાણી લેજો શું એને દેશની જે ઘોર ખોદી છે કે દેશની જે પ્રગતિ કરી તમે જાણો ઇતિહાસમાં પણ એક ઇન્દિરા ગાંધી માટે અબજો રૂપિયાનું જો સ્મારક ભારત દેશમાં બાંધી શકાતું હોય જે ભારત દેશમાં વીસ કરોડ માણસો ભૂખે મરે છે જે ભારત દેશમાં લાખો લોકો ફૂટપાથ ઉપર જિંદગી વિતાવે છે એ દેશના એક ઇન્દિરા ગાંધી માટે અબજો રૂપિયાનું જો સ્મારક બાંધી શકાતું હોય તો ભગવાન માટે કે મંદિર ન બાંધી શકાય એક રાજીવ ગાંધી માટે તમે જોજો અબજોર રૂપિયાનું સ્મારક બાંધાયું છે શું રાજીવ ગાંધીએ દેશના ઉદ્ધાર માટે શું કર્યું છે પણ છતાં એક વ્યક્તિ માટે અબજો રૂપિયાનું સ્મારક બાંધી શકાતું હોય અને ભારતના કોઈ નાગરિકને પ્રશ્ન ન હોય તો પછી પ્રમુખ મહારાજ મંદિર બાંધે છે એમાં લોકોને કેમ પ્રશ્ન હોય છે તમે ભગવાનની વાત જવા દો આસ્તિકતાની વાત જવા દો મોક્ષની વાત જવા દો કલ્યાણની વાત જવા દો ચારિત્ર્યની વાત જવા દો સંસ્કારની વાત જવા દો પણ એક લોકો ક્ષણિક મનોરંજન માટે ક્ષણિક મનોરંજન માટે ક્ષણિક રિફ્રેશ થવા માટે લોકો કેટલા રૂપિયા ખર્ચે છે તમે જુઓ કંઈક કારણ કે માણસને હંમેશા એ મોનોટોનસ જીવન ગમતું નથી એને જીવનમાં કંઈક આનંદ જોઈએ છે જીવનમાં કંઈક એને ચેન્જ જોઈએ છે તો જીવનમાં કંઈક આનંદની ક્ષણને માણવા માટે લોકો કેટલા ખર્ચા કરે છે કરે છે ને દાખલા તરીકે તમે ગઈકાલે શું રમતા હતા શું રમતા હતા વોલીબોલ મફતમાં આવ્યો હતો તો એટલા રૂપિયા કેળા લઈને ખાધા તો માણસને અમુક આનંદ ચેન્જ જોઈએ છે તો આજે ચૌદમી ગયા વર્ષે ચૌદમી જાન્યુઆરીએ ભારત દેશમાં એક દિવસમાં પંદર કરોડ રૂપિયાના પતંગ ઉડાડેલા પંદર કરોડ જે દેશમાં વીસ કરોડ માણસોને એક ટંગ પૂરતું ખાવાનું મળતું નથી જે દેશમાં લાખો લોકો ઝુંપડામાં જીવે છે અર્ધ નગ્ન અવસ્થામાં જીવે છે એ ભારત દેશના એક રાજ્યના અમુક જ લોકો બધાને તો પતંગમાં આનંદ નથી આવતો ને અમુક લોકોના આનંદને માટે પંદર કરોડ રૂપિયાનો ખર્ચ જો સમાજને માન્ય હોય કંઈ એમાં તમારી રચનાત્મક કયું કાર્ય થયું ચાલો છતાં અમુક લોકોને આનંદ આવે છે તો એના માટે સમાજના ટોટલ સમાજના તો પંદર કરોડ રૂપિયા ખર્ચ ગયું જ ને એ ખર્ચ માન્ય છે ને દર વર્ષે દિવાળી ઉપર કેટલા ફટાકડા ફૂટે કરોડો અબજો રૂપિયાના ફટાકડા ફૂટે છે એ ખર્ચ સમાજને માન્ય છે ને તો મંદિરનું ખર્ચ સમાજને કેમ માન્ય નથી એમાં અમુક લોકોનો આનંદ તો આવે છે ને ત્યારે દરેક શહેરમાં બગીચા પાછળ કરોડ રૂપિયા ખર્ચાય છે આજે અમદાવાદમાં કેટલા બગીચા છે કેટલા કરોડ રૂપિયા ખર્ચાય છે એ ખર્ચ સમાજને માન્ય છે તો મંદિરનું ખર્ચ સમાજને કેમ માન્ય નથી બીજી વાત ભારતના લાખો વિદ્યાર્થીઓની જિંદગી બગાડે છે લાખો વિદ્યાર્થીની જિંદગી બગાડનાર એક તત્વ છે તમારો ભયંકર દુશ્મન કોણ જાણો છો ક્રિકેટ ક્રિકેટ તમને મનાય કે ન મનાય પણ ભારતના લાખો વિદ્યાર્થીની જિંદગી બગાડનાર એ લોકો છે તમે જાણો છો ભારતના ક્રિકેટરો દેશને કેટલા વફાદાર છે પોતે મેચ ફિક્સિંગ કરીને કરોડો અબજો રૂપિયા પોતાના બેંકના ખાતામાં જમા કરાવે છે પણ ભારતના લાખો વિદ્યાર્થીની જિંદગી લોકો કરે છે તમે જોજો દસમું ધોરણ કે બારમું ધોરણ અત્યગત્યનું લાઈફ ટર્નિંગ પોઈન્ટ હોય પણ પોતાના ઈષ્ટદેવ પરમ પૂજ્ય પ્રાથસ્મરણીય સચિન તેંડુલકરના જો દર્શન ના કરે ને તો વિદ્યાર્થી વાંચતા નથી તમે જોજો મેં તો કેટલાય સેંકડો વિદ્યાર્થીને પૂછ્યું અત્યારે હું તમને જાહેરમાં પૂછ્યું ચાલો તમે દસમા કે બારમા ધોરણ ભણતા હતા અને જે ક્રિકેટને જોવા પાછળ ક્રિકેટની ચર્ચા એનું વાંચન એનું ચિંતન એનું મન એનું એનું ધ્યાન એની પાસે જેટલો સમય બગાડ્યો એના કરતાં એટલો સમય જો તમે અભ્યાસમાં વાપરો હોત તો તમને એવું નથી લાગતું તમારા બે ટકા પાંચ ટકા વધુ માર્ક આવ્યા હોત આજે એક ટકો માર્ક ઓછો આવ્યો અને મેડિકલ કોલેજમાં ના ગયા તો સચિન તેંડુલકર આવ્યો અપાવે એડમિશન અને એટલું જ નહીં અરે ડૉક્ટર એ દેશે ઓપરેશન નથી કરતા ઓપરેશન કરીને ભાગી જાય છે તો જો ભારતના અબજો કલાક બગાડે છે એ બધા ક્રિકેટરો અબજો કલાક બગાડે છે શિક્ષકો ભણાવતા નથી પ્રોફેસરો ભણાવતા નથી ડૉક્ટરો કામ કરતા નથી સરકારી ઓફિસરો એ બેઠા બેઠા ટીવી જોયા કરે છે અને કોમેટી સાંભળ્યા કરે છે એ ગરીબ દેશમાં અબજો માનો કલાક બગડે છે લાખો વિદ્યાર્થીની જિંદગી બગાડે છે છતાં એ ક્રિકેટ પાછળ દર વર્ષે અબજો રૂપિયાનો ખર્ચ સમાજને માન્ય હોય તો મદીનું ખર્ચ સમાજને કેમ માન્ય નથી ચાલો તમે ક્રિકેટ રમોને નાના જુઓ તમે વોલીબોલ જરૂર રમો ક્રિકેટ રમો તમારું માઇન્ડ ફ્રેશ થાય શરીર સારું થાય પણ પહેલાં લોકો ઇંગ્લેન્ડમાં રમતા તમે અહીંયા બેઠા બેઠા જિંદગી બગાડો છો સમય બગાડો છો બુદ્ધિ બગાડો છો ટાઈમ બગાડો છો એનું શું તો એ આવો તો કેટલો સમય તમે એક થોડા ક્ષણિક આનંદ પાછળ તો ભગવાન પાસે મંદિર પાસે આવે છે ભલે જેમ ક્રિકેટમાં બધાને રસ નથી ભારતની એક અબજ વ્યક્તિને ક્રિકેટમાં રસ નથી પણ અમુક લોકોને જે રસ છે એના પાછળ તમે કેટલા વાનખેડી સ્ટેડિયમ છે કેટલા ચાલો એ ટોટલ ભારતના જે સ્ટેડિયમ છે ક્રિકેટ મેચના એનો ટોટલ ખર્ચ ગણો શું જરૂર છે સમાજને ચાલો તો અમુક લોકોને એ રમતમાં મજા આવે છે તો અમુક લોકોને રમતને પ્રોત્સાહન આપવા માટે આખા ભારતના એ ક્રિકેટના સ્ટેડિયમનો ટોટલ ખર્ચ ગણો એ ખર્ચ સમાજ માન્ય છે તો મંદિરનું ખર્ચ ઘણી વખત આપણે એટલી બુદ્ધિ હોય છે ને આપણે લાગે મંદિરમાં જ ખોટા ખર્ચા થાય છે અરે સમાજમાં જુઓ જેને તમે ટેક્સ આપવાનો છો જેને તમારા બા બાબુજી ટેક્સ આપે છે એ સરકાર પૈસા ક્યાં ઉપયોગ કરે ચાલો થોડાક વર્ષો પહેલાં કોંગ્રેસનું અધિવેશન હતું ત્યાં તિરુપતિ બાલેજીમાં એ વખતે નરસિંહરાવ પોતે વડાપ્રધાન હતા છ દિવસનો કાર્યક્રમ હતો એટલે એ લોકોને કે સાત આઠ હજાર કાર્યકર્તા ભેગા થયેલા છ દિવસના સાત આઠ હજાર કાર્યકર્તાઓ માટે એ લોકોએ ત્રણસો કરોડ રૂપિયા ખર્ચેલા ત્રણસો કરોડ રૂપિયા શું તમારા રાજકીય નેતાઓ આંધણ કરે છે તમારા પૈસાનું જોઈ લો અત્યારે તમે જાણો છો ને કે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય ઓછામાં ઓછું દોઢ વર્ષ કે બે વર્ષ એ સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે રહે ને તો લાઈફ ટાઈમ પેન્શન ચાલુ થઈ જાય છે જોઈ લો કેટલા ધારાસભ્યો કેટલા સંસદ સભ્યોનું પેન્શન ચાલુ તમે નોકરી કરશો ને અઠાવન વર્ષ સુધી ગધા વેત્રી કરો ત્યારે પેન્શન મળે અને આ લોકો ફક્ત દોઢ વર્ષ આખી જિંદગીમાં આખી જિંદગીમાં એક જ વખત ચૂંટણી લડે અને દોઢ વર્ષ કે બે વર્ષ સુધી સંસદ સભ્ય કે ધારાસભ્ય લાઈફ ટાઈમ પેન્શન ચાલુ થઈ જાય આ કોના પૈસાની દિવાળી છે એ પેલી સોનિયા ગાંધીને એક એને વડાપ્રધાન થવાનો વરખો જ આ બધું જાણો તો ખબર પડે કે મંદિરના પૈસા ખોટા ખર્ચા નથી આનું શું એક ઇન્દિરા ગાંધીને આપેલી દીકરાની બહુ સોનિયા ગાંધીને વડાપ્રધાન થવાનો વરખો જાય ગયો અને વડાપ્રધાન બાદ પહેલાં હરાવ્યા તેર મહિનામાં હેઠા બેહરા એક મત રાતોરાત અગાઉ પાછો કરી લીધો અને ફરી કોઈ ચૂંટણી આવી તેર મહિનામાં જાણો છો એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો એક હજાર કરોડનો ખર્ચ કેટલી સ્કૂલો થાત કેટલી કોલેજો થાત કેટલી હોસ્પિટલ થાત કોઈ પત્રકારને કોઈ સાહિત્યકારને કોઈ કથાકારને કોઈ બુદ્ધિશાળીને પ્રશ્ન થયો નથી કે આ ખોટા ખર્ચા શા માટે ચાલો રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ને ત્યારે એની સલામતીનું એટલું ખર્ચ હતું સાંભળજો રાજીવ ગાંધી એનું સલામતીને એટલું ખર્ચ હતું એ સલામતીનો ખર્ચ જો અડધું કરવામાં આવ્યું હોત કારણ કે ભારતના એક પોતે વડાપ્રધાન હોવાથી અમુક તો સલામતી આપવી જોઈએ પણ એ ખર્ચ અડધું કરવામાં આવ્યો હોત તો એક રૂમ એક કિચન અને બહારનું એક સિટિંગ રૂમ અને બાથરૂમ અને ટોયલેટ આવું એક મધ્યમ વર્ગ લોકો રહી શકે એવો એક ફ્લેટ લો આવા છ લાખ ફ્લેટ થત કેટલા છ લાખ ફ્લેટ વિચાર તો કરો ભારતની મુંબઈની ધારાવી ઝુંપડપડી બધી જ જતી રહે કેટલા લોકો ખર્ચા કરે સમાજના તમે જુઓ તો ખરા તો એ લોકોને ખોટા ખર્ચા ન લાગે અને મંદિરમાં એ મંદિર કોઈ ખોટા ખર્ચા નથી એમ જાણો તો સ્કૂલના ખોટા ખર્ચા છે ને કોલેજના હોસ્પિટલના ખોટા ખર્ચા છે પણ જેમ હોસ્પિટલ કે ડૉક્ટર હાલતા ચાલતા ઓપરેશન ના કરે તો ડૉક્ટરનું સ્થાન તો હોવું જોઈએ કે નહીં આ જગ્યાએ ઓપરેશન થાય છે પ્રોફેસર હાલતા ચાલતા થોડા કંઈ ક્લાસ લઈને હાલતા ચાલતા કંઈ તમે લેબોરેટરીમાં થોડાક પ્રયોગો થાય છે તો સ્કૂલ કોલેજનું જેમ સ્થાન જોઈએ છે એમ બ્રહ્મવિદ્યા જીવન વિદ્યાનું સ્થાન છે આ મંદિર એમાં કોઈ એ ખોટા ખર્ચા નથી અને પ્રશ્ન આશ્ચર્યની વાતો એ છે કોઈ મુસ્લિમોનો પ્રશ્ન નથી થતો ચાલો કોઈ ખ્રિસ્તીઓને પ્રશ્ન ન થાય પ્રમુખ સાંઈ મહારાજ મંદિરો બાંધે તો કોઈ મુસ્લિમને કોઈ ખ્રિસ્તીને પ્રશ્ન નથી આજે લંડન મંદિર જ્યારે બંધાયું ત્યારે ભારતના પત્રકારોએ ટીકા કરી પણ ઇંગ્લેન્ડના એક પત્રકારે એક વાક્ય ખોટું લખ્યું નથી અને એમાંય જ્યારે ખ્રિસ્તી પાદરીઓ એ કારણ કે એટલું બધું આપણા છાપામાં મેગેઝિનમાં ટેલિવિઝનમાં રેડિયામાં બધું આવેલું જ્યારે ઓગણીસો પંચાણુંમાં લંડનમાંની પ્રતિષ્ઠા પ્રમુખ સેવા કરી ત્યારે એ બધા કટિંગ આપણે ભેગા કરેલા અને એ આપણે એક એડવર્ટાઇઝની જે એજન્સી છે ને આપ્યા કે જો આટલી જાહેરાત અથવા આટલા સમાચાર ટેલિવિઝનમાં કે રેડિયોમાં અથવા મેગેઝિનમાં કે છાપામાં જો અમારી સંસ્થાએ પૈસા આપીને જો ન્યૂઝ આપવાના હોત તો કેટલા રૂપિયા હતા તો એને આખી ગણતરી માંડી સાડા ચોપન કરોડ રૂપિયા કેટલા કેટલા સાડા ચોપન કરોડ રૂપિયા આપણે આપીએ ને જે એડવર્ટાઈઝ ન થાય એ લોકો અંગ્રેજી છાપાઓ અંગ્રેજી છાપા શું ખબર જાણો તમે અંગ્રેજો અંગ્રેજી છાપા એ બધા અહીં તો હિન્દુ મુવા છે બધા અંગ્રેજી છાપાવાળા અને સમગ્ર વિશ્વમાં ગુજરાતને બદનામ કરનારા તો આપણા ઇંગ્લિશ એ બધા મીડિયા છે તમે જાણો છો ને હા તો અંગ્રેજો છે અંગ્રેજો એટલે કેવા જાણો છો કે ભારતના વડાપ્રધાન રાવ અમેરિકા ગયેલા આટલી મોટી લોકશાહી વિશ્વની મોટા મોટી લોકશાહી ભારત દેશ કહેવાય એ ભારત દેશના વડાપ્રધાન રાવ જ્યારે અમેરિકા ગયા ને ત્યારે અમેરિકાના મુખ્ય છાપામાં એક વાક્ય નહોતું લખ્યું એક વાક્ય ને કે ભારતના વડાપ્રધાન અમેરિકાની મુલાકાતે તો ફોટો તો હોય જ નહીં એક વાક્ય નહોતું લખ્યું અને જે આખો નેશનલી જે મુખ્ય છાપું હોય એમાં અને ભારતના પત્રકારો કહેવાય અમેરિકાનો કાગડો આવે ને અમેરિકાનો કાગડો ભારતમાં તો એમ હેડલાઇનમાં લખે અમેરિકાનો કાગડો ભારતની મુલાકાત હમ એ અંગ્રેજો છે એ અંગ્રેજો એક પૈસો આપ્યા વગર સાડા ચોપન કરોડ રૂપિયાથી જે કામ ન થાય એ કામ લે કોઈ લાઈવ પ્રોગ્રામ ટેલિવિઝનમાં રેડિયોમાં ને છાપામાં લીધો એક વાક્ય એને ખંડનાત્મક લખ્યું નથી કે આ ખોટા ખર્ચા છે અને હિન્દુ મુવા છે બધા અને હિન્દુને પ્રશ્ન થાય કે મંદિરમાં ખોટા ખર્ચા છે તમે આચાર્ય ધર્મેન્દ્રનું નામ સાંભળ્યું છે બહુ હિન્દુત્વવાદી છે બહુ પ્રખર વક્તા છે એ મૂળ પોતે રાજસ્થાનના લગભગ છે અને બહુ વિશ્વ હિન્દુ પરિષદના બહુ આગળ પડતા છે જ્યારે પ્રમુખ છે મારે જે ગિનીજ રેકોર્ડ બુકમાં નામ આવ્યું જ્યારે આથી લગભગ બે ત્રણ વર્ષ પહેલાં ત્યાર પછી લગભગ છેલ્લા ચાર વર્ષથી સ્વામીનું નામ અત્યારે ગિનીજ રેકોર્ડ બુકમાં આવે છે અને મંદિરો નિમિત્તે અથવા તો એ બધી જુદી જુદી રીતે તો એ વખતે આપણા ગુજરાતના છાપામાં આપણે બધા ન્યૂઝ આપેલા કે આ રીતે ગિનીજ રેકોર્ડ બુકમાં સ્વામીનું નામ આવ્યું ને એ લોકોના અધિકારીઓ સ્વામી પાસે આવીને સ્વામીનું સન્માન બધું કરેલું તો બે ત્રણ આ મુખ્ય મુખ્ય હોય ને આગેવાનો પોતાની જાતને બુદ્ધિશાળી માનનારા એ આચાર્ય ધર્મેન્દ્રજી પાસે ગયા અને કે તમે અટકાવો અટકાવો પ્રમુખ સ્વામી ગામડે ગામડે શેર્ય શેરે ગલીએ ગલીએ પ્રમુખ એ સ્વામીના મંદિરો બાંધી દેશે અટકાવો કંઈક અટકાવો પ્રમુખ સ્વામીને તો આચાર્ય ધર્મેન્દ્રજી શું કહ્યું કે તમે તો હિન્દુ મુવા છો શું તમારી એવી ઈચ્છા છે કે ભારતના ગામડે ગામડે એક શહેરની એક એક ગલીએ મસ્જિદ થાય ભારતના મસ્જિદમાં ખર્ચા થાય કોઈ હિન્દુઓને પ્રશ્ન નથી કરોડો રૂપિયા મસ્જિદો પાછળ બંધાય છે કરોડો રૂપિયા ચર્ચ પાછળ ભારત દેશમાં બંધાય છે એમાં કોઈ પ્રશ્ન નથી એક હિન્દુ મંદિર બંધાય એમાં લોકોને જો પ્રશ્ન થતા હોય આપણી બુદ્ધિનું દેવાળું ફૂંકાય છે સમાજમાં આપણને ભાન નથી પડતી કે મંદિરો હિન્દુત્વની રક્ષા છે અત્યાર સુધીમાં વિશ્વની કેટલી સંસ્કૃતિઓનો વિનાશ થયો છે જ્યારે ભારત દેશમાં વિશ્વના કેટલા આક્રમણોમાં આવ્યા તો આજ સુધી એ ભારતની સંસ્કૃતિ ટકી છે ને એના મુખ્ય ત્રણ સ્તંભ છે શાસ્ત્ર મંદિર અને સંત એ મંદિરને લીધે આપણી સંસ્કૃતિ ટકી છે અને એને લીધે હિન્દુઓ બચવાના છે ને ટકવાના છે હિન્દુના ભેજાની અંદર જો આવા ખોટા ભૂસ્સા ભરાઈ જતા હોય કે મંદિરના ખોટા ખર્ચા થાય છે ને મંદિરની જરૂરિયાત નથી ને તો ઘણા બધું કીધું કે મોટા મંદિર શું કામ તો તારું બાથરૂમ નાનું બનાવે ચાલ મારા બે જણા રહેતા હોય ને મોટો બંગલો બનાવે શું જરૂર છે અંદર નાચવાનું છે બાથરૂમ તમે જોજો મોટા મોટા શહેરમાં શું બાથરૂમ બનાવે છે અંદર જેને નાચતા હોય ને એવડા બાથરૂમ બનાવે જવાની શું જરૂર છે નાહવાની એ ખાલી નળ મૂકી દો નાયી લો તમે પાથર મૂકીને તમારા દાદાને દાદા એવી જ રીતે નાતા હતા ને શું મોટા બાથરૂમની જરૂરિયાત છે શું મોટા ટોયલેટની જરૂરિયાત છે એક એક લાખ રૂપિયા ટોયલેટમાં મૂકે હોય જવા છે અંદર એ એમાં લોકોને ખર્ચા નથી લાગતા લોકો તો તમે ગરીબોને આપો પણ તું કાંઈ આપને કંઈ ગરીબોને એક પાંચું આપવાનું નથી અરે પાણીના ઇન્જેક્શન આપી આપીને લોકોને ડૉક્ટર લાખો રૂપિયા કમાય છે એ ગરીબને મફત ઇન્જેક્શન આપવું નથી આપણને કીધા કરે બસ પ્રમુખ સ્વામી તમે કરો તમે મંદિર દામ હતું ગરીબોને આપો પણ તું આપને એક રૂપિયો નથી આપતા તમે લોકો લોકોને દાપણ કરવાના ખોટા પ્રશ્નો પૂછવાના આ બધી શંકાઓને ભાતભાતની બુદ્ધિ હોય તમે જોજો લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચે છે હમણાં હું ત્યાં મહેસાણા બાજુ એક લગ્નમાં ગયેલો એટલે લગ્ન હતું કે ત્યાં સભા કરવા ગયેલો અને પછી એ લોકો કીધું કે અમારે ત્યાં હમણાં એક લગ્ન થયા દસ લાખ રૂપિયા ખર્ચા સાડા સાતસો રૂપિયાની એક ડીશ ભોજનની સાડા સાતસો રૂપિયાની એક ડીશ અરે દસ લાખ રૂપિયા લગ્નના ખર્ચ્યા અને વિડીયો પાડી અને બેન્ડ વાજા વગાડ્યા જો બેન્ડ વાજા વગાડે ને વિડીયો પાડે અને બધી ધામધૂમ કરે અને પછી લગ્ન થાય અને પછી અઠવાડિયે છૂટા થાય પ્રશ્ન થાય કે વિડીયો કોને રાખવી બેમાંથી છે ને સમાજના બધા પ્રશ્નો છે જ હા આ બધા પ્રશ્નો છે કેટલા સમાજના ખર્ચા તમે જુઓ તો ખરા હમણાં એક ભાઈ થોડાક વર્ષો પહેલાં મુંબઈની અંદર લગ્ન કરેલા જાણો છો વાનખેડી સ્ટેડિયમ ભાડે રાખેલું ત્રણ ત્રીસ કરોડ રૂપિયા ખર્ચેલા અરે લગ્નમાં ત્રીસ કરોડ રૂપિયા ખર્ચા ભારત ગુજરાતની ચાર કાર વિચિત્ર છે ચાર કાર એક કથાકાર એક પ્રવચનકાર એક સાહિત્યકાર અને એક પત્રકાર આ ચાર કાર એવી વિચિત્ર છે પ્રમુખ શ્રેમ કે મંદિર બાંધું ન હોય બાંધું હોય ને કોકની કથામાં ખંડન આવી ગયું હોય ક્યાંક તો આવી ગયું હોય મંદિરો ખૂબ ખડકવાની જરૂરિયાત છે બસ સ્કૂલો બાંધન કોલેજો બાંધન હોસ્પિટલો આપો ગરીબોને આપો ભગવાન તો દરિદ્ર નારીણમાં રહ્યા છે મંદિરના પથરામાં નથી રહ્યા દરિદ્ર નાર તું તાર ઘરે બે ભિખારી એક ભિખારનું રોટલાનું ભટકું આપતો નથી પ્રમુખ શહેરને કેવા આવે કે ગરીબોને આપો ને દરિદ્રોને આપો તું આપને કંઈ તો લોકોના પ્રશ્નો હોય છે પણ હકીકતની અંદર મંદિરો એક જીવનના એક જીવન વિદ્યાના સ્થાનો છે કેન્દ્ર છે સંસ્કૃતિની રક્ષણ છે ત્યાં ટ્રેની ડેટમાં પાંચસો મંદિરો છે હિન્દુ મંદિરો એને લીધે આજે ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં જે આપણા હિન્દુઓને ત્યાં લોકો મજૂરી તરીકે ગુલામ તરીકે અંગ્રેજો લઈ ગયેલા આજે જે કંઈ આપણી સંસ્કૃતિ ત્યાં વેસ્ટ ઇન્ડિઝમાં જે ટ્રેની ટકી છે એ આપણા મંદિરોને લીધે ટકી છે તો મંદિર એક એટલીસ્ટ હિન્દુને તો પ્રશ્ન ના થવો જોઈએ અમે અમને ત્યાં વેટિકન સિટીમાં ગયેલા એક ઈસ્યુ માટે લોકોએ શું પૈસા ખર્ચા છે જાઓ તમે કાબન એ બધું તમે જોજો આ લોકો જે હજ કરવા જાય છે ને પૂછજો શું લોકો મુસ્લિમ અલ્લાહ માટે પૈસા ખર્ચે છે તો હિન્દુઓને કેમ પ્રશ્ન થાય છે કે મંદિરના ખર્ચા ખોટા છે જેને પ્રશ્ન થતો ને બોચી પકડીને ત્યાં વેટિકન સિટી લઈ જવું જોઈએ મને એવો વિચાર મેં તો ત્યાંથી સંતને પત્ર લખ્યો હતો કે જેને જેને પ્રશ્ન થતો ને કે પ્રમુખ સામે મંદિરમાં ખોટા પૈસા ખર્ચ્યા છે એની બોચી પકડીને અને તે વેટિકન સિટીમાં લઈ જ જો તારા બાપનું જો કેટલા લોકો પૈસા ખર્ચે ભાન નહીં પડતી તમને જો આપણા મંદિરો છે આપણા અવતારો છે આપણા સંતો છે એમાં તમને ખોટા ખર્ચાનો જો બુદ્ધિ આપણને ખોટા વિચાર આવતા હોય તો બુદ્ધિને કેન્સર થઈ ગયું છે હૃદયને તો કેન્સર થાય આમ શરીરને તો કેન્સર થાય આ બુદ્ધિને કેન્સર થઈ ગયેલું છે ને એટલે લોકો આ પ્રશ્ન થાય છે આજે સ્વામીએ મંદિરો અરે સ્વામીના મંદિરો જુદા છે ખાલી આરતી ન થતી ભારતમાં પાંત્રીસ લાખ મંદિરો છે પણ પ્રમુખ સ્વામીના મંદિરો એ જુદા છે આ મંદિરોમાં ખાલી આરતી નથી થતી એકસો ને પ્રવૃત્તિ ચાલે છે બાળ મંડળ બાલિકા મંડળ કિશોર મંડળ કિશોરી મંડળ યુવક મંડળ યુવતી મંડળ વડીલ મંડળ અને સમાજની કેટલી અનેકવિધ પ્રવૃત્તિ તમે જુઓ ભુજની અંદર આપણે જે મંદિર બાંધતા હતા ને તે આજુબાજુના દોઢ બધા વિરોધ કરેલો કે અમારે મંદિર ના ને અમારે તો સમાજની વાડી જોઈએ અમારે તો પછી આવું જોઈએ ને તમે ખોટા ખર્ચા કરો છો ને કેટલો બધો વિરોધ કરેલો પણ છેવટે આપણે તો એક સ્વામી નક્કી કરેલ મંદિર બંધાય દુનિયા જે બોલું એ બોલે અને ભુજનો ભૂકંપ થયો આઠ ને છેતાલીસે ભૂકંપ થયો અને બાર વાગે આપણા મંદિરમાં પાંચ હજાર માણસોને જમાડવાની વ્યવસ્થા આપણે મંદિરે કરેલી જે લોકોએ વિરોધ કરેલો આજે ભુજની અંદર જે રાહતકારી મંદિર તો નાનું છે પણ જે ભુજની અંદર જે રાહત કાર્ય થઈ મેં વાત કરેલી કે વિશ્વભરના લોકો એક અવાજે બોલ્યા છે હમણાં અમે આજે કંઈક બપોરે રિપોર્ટમાં આવેલું પેલા કંઈક ઈઝરાયલ કંઈક ભણવા ગયેલા એ લોકોની જે સ્કીમ ત્યાં આવેલી આખી ટીમ આવેલી જે આખું લોકોએ જે સહકાર આપેલો એ લોકોએ એના મેનેજમેન્ટના કોર્સની અંદર એને પ્રમુખ સ્વામીનો ઉલ્લેખ કરેલો કે ભુજની અંદર પ્રમુખ સ્વામીના જે સેવસેવકોએ જે અદ્ભુત કામ કર્યું છે હવે ત્યાં ઇઝરાયલ દેશમાં એ લોકો ત્યાં અભ્યાસ આ કોર્સની અંદર પ્રમુખ સ્વામીની વાત કરે છે તમે જુઓ મંદિર એટલે શું છે મંદિર એટલે જ્યાં સેવાના પાઠ શીખાય જ્યાં સમર્પણના પાઠ શીખાય જ્યાં ત્યાગના પાઠ શીખાય જોજો ઉપનિષદમાં લખ્યું છે તેને ત્યક તેને ભૂંજીતા આજે પ્રમુખ સ્વામીના સ્વયંસેવકો કેમ સફળ જાય છે એ કેટેલ કેમ હોય કે ભુજનું રાહત કાર્ય હોય કે ઓરિસ્સાનું રાહત કાર્ય હોય કે સુરતમાં પ્લેગ હોય તમને ખબર હશે થોડાક વર્ષો પહેલા અરે ડોક્ટરો ભાગી ગયેલા જેને રોગ થયેલો પ્લેગને એના સગા સંબંધી ભાગી ગયેલા પણ પ્રમુખ સ્વામીના સ્વયંસેવકો એક મોતની પરવા કર્યા વગર સેવા કરી છે કેમ કરી છે કારણ કે મંદિરમાં એ બાંધકામની સેવાથી એ સેવાની ટેવ પડે છે અને એ સેવાની ટેવ પડે કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિમાં આજે આદર્શ સેવકો એ કામ કરી શકે છે તો મંદિરમાં એક સેવાની ભાવના શીખવાય છે એક ત્યાગની ભાવના શીખવાય છે એક સંપની ભાવના શીખવાય છે જે તમારી સ્કૂલમાં કોઈ શીખવતું નથી કોલેજમાં કોઈ શીખવતું નથી અને ડૉક્ટર થયા પછી બાપને રોટલાનું બટકું આપતો નથી તમારી કોલેજનું વિદ્યા છે જ્યારે મંદિરો જુઓ એ સંસ્કારની પરબ છે સંસ્કાર નું એક સ્થાન છે એટલે અહીંયા એ ખોટા ખર્ચા નથી અરે એટલું તો જાણો આજે પ્રમુખ સમાજ મંદિરો બાંધ્યા છે ને તો હજારો રોજી રોટી મળે છે એટલું તો માનો આજે હમણાં જે ગુજરાતમાં દુકાન પડશે ને તો પેલા